જામનગરના કબીર આશ્રમમાં વસંત પંચમીએ વરકન્યાએ મા સાથે આદર વિવાહ સંપન્ન કર્યા છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી છે. ગઈકાલે વસંત પંચમી ત્યારે સમગ્ર ભારતવર્ષમાં લગ્નવિધિ માટે લોકો વણજોયા મુહૂર્ત અને સારી તિથિને લઈને લગ્ન કરતા હોય છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આજે જ્યારે સરકારે મોટા લગ્ન પ્રસંગો પર નિયંત્રણો મૂક્યા છે, તેવા સમયે જામનગરમાં એક યુવકે પોતાના લગ્ન સાદાઈથી કબીર આશ્રમના મંદિરમાં કોરોનાની તમામ ગાઈડલાઇન્સ સાથે આદિત્ય વિવાહ કરી વસંત પંચમીના જ મુહૂર્ત સાચવી. જામનગરમાં રહેતા રૂપેશ કણઝારિયા આજે વસંત પંચમીના દિવસે જ ઝારખંડની દિનેશ્વરી સાહુ સાથે કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાની ગાઈડલાઇન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. વરકન્યા અને પરિવારના સમિતિ લોકો સાથે જામનગરમાં આવેલા કબીર આશ્રમ ખાતે માત્ર ફુલહાર વિધિ કરી કબીર સાહેબને સાક્ષીએ લગ્નગ્રંથથી જોડાયા છે. મંદિરમાં તમામ લોકો વરકન્યા અને વિધિ કરાવનાર મહારાજ સહિતનાઓએ માસ્ક ધારણ કરી વસંત પંચમીના મુહૂર્તે આદ્ય વિવાહની જેમ ટૂંકાણમાં જ લગ્નવિધિ કરી હતી. વરકન્યાએ એકમેકને હાર પહેરાવી કબીર સાહેબની સાક્ષીએ જીવવા મરવાના કોલ આપ્યા હતા. આદ્ય વિવાહ વિધિ અગાઉ મનુરાજાએ પોતાની દેવહૂતિ નામની દીકરીને કદર્મ ઋષિને ત્યાં સરસ્વતી નદી કિનારે ઋષિ આશ્રમમાં જઈને અર્પણ કરી હતી. તે રીતે જ જામનગરમાં કબીર આશ્રમમાં કર્મકાંડી બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ ભાવેશ મહારાજના જણાવ્યા અનુસાર આ વિવાહ થયા છે, જે અન્ય લોકો માટે પણ આજના સમયને લઈને દાખલારૂપ છે. અને કોરોનાની ત્રીજી લહેરમાં જામનગરના યુવાને મુહૂર્ત પણ સાચવ્યું અને કોરોનાના તમામ પ્રિકોશન પણ લીધા, તે ખરેખર આવકારદાયક ગણી શકાય. હર્ષલ ખંડેડિયા, ZS TV, જામનગર.